ભુજના વોર્ડ નંબર 7 ના ભાજપના ઉમેદવારોનું ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુકાયું. બાપાલાલ જાડેજા, દેવરાજ ગઢવી, ડોક્ટર રામ ગઢવી, દિલીપ ત્રિવેદી, પ્રવીણસિંહ વાડર, રસિક મહેતા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકી પ્રચારના શ્રી ગણેશ કર્યા. નગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર ઝુંબેશ ભાજપ દ્વારા હાઈટેક અને વેગવંતી બનાવવામાં આવી છે, ત્યારે ગઈકાલે સાંજે સંસ્કારનગર ખાતે વોર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવારોનું ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં તેમના સમર્થકો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા. તેમની ઉપસ્થિતિમાં આ ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સાથોસાથ આ પ્રસંગે યોજાયેલા એક સમારોહમાં જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ બાપાલાલભાઈ જાડેજા, કેડીસીસી બેંકના અધ્યક્ષ દેવરાજભાઈ ગઢવી, નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ડોક્ટર રામભાઈ ગઢવી, રાજકોટ નાગરિક સહકારી બેંકના કન્વીનર દિલીપભાઈ ત્રિવેદી, માજી કારોબારી ચેરમેન પ્રવીણસિંહ રાઠોડ, રસિકલાલ મહેતા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 7ના ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ખાસ હાજર રહ્યા હતા. ખાસ કરીને રશ્મિનબેન ધર્મેન્દ્રભાઈ સોલંકી, સાવિત્રીબેન રાજકુમાર જાટ, કમલભાઈ પ્રભુભાઈ ગઢવી અને મહીદીપસિંહ પરાક્રમસિંહ જાડેજાને ચૂંટી કાઢવા માટે સાર્વત્રિક અપીલ પણ કરવામાં આવી હતી. અને ગટમાં પણ મહીદીપસિંહ પરાક્રમસિંહ જાડેજાએ ખૂબ સારું કામ કર્યું હોય ત્યારે તેમને ધ્યાને લઈ અને લોકો તેમને જંગી બહુમતીથી ચૂંટી કાઢે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સાથે પેનલ ટુ પેનલ મતદાન કરવાની પણ લોકોએ ખાતરી આપી હતી અને આ વોર્ડ નંબર 7માં ભાજપનો વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત થયો છે. આજે ઉદઘાટન થયું તો જે ચૂંટણી આવી રહી છે નગરપાલિકાની ભુજ શહેર, એ અંગે આપ શું કહેશો? આજે ભુજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર 7ના ભારતીય જનતા પક્ષના ચૂંટણી પ્રચાર કાર્યાલયનું ઉદઘાટન અહીં મહાનુભાવ દ્વારા કરવામાં આવ્યું. વાત કરીએ આગામી ચૂંટણીમાં તો આપ સૌ વિદિત છો એ પ્રમાણે ભુજ નગરપાલિકાની વોર્ડ નંબર 9ની 4 સીટો અગાઉથી જ બિનહરીફ થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટી તરફથી. આગામી દિવસોની અંદર ઝીંગી બહુમતીથી ભારતીય જનતા પક્ષ ફરીથી જેને કહેવાય કે ભુજ નગરપાલિકાનું સુકાન સંભાળવા જઈ રહી છે. આપ અત્યારે વોર્ડ નંબર 7માં પણ જોઈ રહ્યા છો કે તમામ કાર્યકર્તાઓ સ્વયં મોટી સંખ્યાની અંદર ઉમેદવારોનો હોંસલો અને ઉત્સાહ વધારવા માટે જ્યારે અહીં હાજર રહ્યા છે ત્યારે હું આપના માધ્યમથી ભુજ શહેરની તમામ જનતાને, મતદારોને પણ એક વિનંતી કરું છું કે 28મી તારીખે જંગી ભારે બહુમતીથી મતદાન થાય અને એ મતદાન ભારતીય જનતા પક્ષના કમર ઉપર દરેકે દરેક વોર્ડમાં એ મતદાન થાય એવી આપના માધ્યમથી મારી નમ્ર અપીલ છે.